વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4નું ચેપ્ટર નંબર 25 આપણો છેલ્લો એના સ્વાધ્યાયના પ્રશ્નો કરવાના હતા. તો ચાલો આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. હવે પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે તમારા જિલ્લાનો નકશો મેળવી તેમાં આવેલ તાલુકાની યાદી બનાવો. તો આપણા રાજકોટ જે છે એનો નકશો છે અને એના તાલુકાનો નકશો છે. તો રાજકોટમાં કેટલા તાલુકા છે? તો એ તાલુકા છે એના નામ બોલું છું, એની નોંધ કરવાની છે. રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, કોરડા સાંગાણી, ઉપલેટા, જામકંડોળા, અડદરી, લોધિકા, જસદણ અને વિછિયા આના મુખ્ય તાલુકા છે. અને હવે બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે તમારા જિલ્લામાં થતા વૃક્ષ અને પાકની યાદી બનાવો. તો આપણે છે લખીએ કે વનસ્પતિમાં દરિયાઈ વનસ્પતિ લીમડો, આંબો, બાવળ, પીપળ વગેરે થાય છે અને ખેતીના પાક મગફળી, કપાસ, બાજરી, જુવાર, ઘઉં, શેરડી, તલ વગેરે છે એ જોવા મળે છે. એ પછી બીજો પ્રશ્ન છે કે વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે તમારો જિલ્લો રાજ્યમાં કેટલું સ્થાન ધરાવે છે? તમારા જિલ્લાથી વધુ વસ્તી ધરાવતા અને ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓની યાદી બનાવવાની છે. તો આપણે અહીં લખીએ કે વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અમારો જિલ્લો રાજ્યમાં ત્રીજા સ્થાન પર આવે છે. તેની કુલ વસ્તી 12.86 લાખ છે અને બે જિલ્લાઓ છે એ તેના કરતાં વધુ વસ્તી ધરાવે છે અને 30 જિલ્લાઓ છે એ તેના કરતાં ઓછી વસ્તી ધરાવે છે. પછી એકમમાં દર્શાવ્યા સિવાયના જાહેર સ્થળોની યાદી બનાવવાની છે. તો આપણે છે એકમમાં દર્શાવ્યું હોય ને એ સિવાયના જોવાલાયક સ્થળની યાદી બનાવી. તો આપણે આપણા જિલ્લાના જે જોવાલાયક સ્થળ હતા એની પાઠમાં આગળ જે ચેપ્ટરનો પહેલો ભાગ હતો એમાં આપણે વાત કરી હતી કે આ જોવાલાયક સ્થળ છે એ આપણા જિલ્લામાં આવેલા છે. તો આપણે આપણા જિલ્લા સિવાય એટલે કે અન્ય જિલ્લાને વાત કરીએ તો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો એમાં ભદ્રભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, ઝકરિયા મસ્જિદ, ઝુલતા મિનારા, રાણી રૂપમતીની મસ્જિદ, હઠીસિંહના દેરા, દાદા હરીની વાવ, સરખેજનો રોજો, સાયન્સ સિટી, સંસ્કાર કેન્દ્ર, સરદાર પટેલ મેમોરિયલ મ્યુઝિયમ વગેરે શહેર ઉપરાંત જિલ્લામાં કષ્ટભંજન હનુમાનજીનું મંદિર તથા સ્વામિનારાયણનું મંદિર, સારંગપુર, ભીમનાથ મહાદેવનું મંદિર, ધોળકાની પ્રાચીન મસ્જિદો, ખાનતળાવ, ગણપતિનું મંદિર, ગણેશપુરા, હોઠા, સાત નદીઓનું સંગમ સ્થાન, રુદાતલા ગણપતિનું મંદિર, દેત્રોજા અને મુનસર તળાવ વિરમગામ અને નળ સરોવર પક્ષી અભયારણ્ય વગેરે આવેલા છે. હવે આગળ આપણને કીધું છે કે તમારા જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો અને ઐતિહાસિક સ્થળોની ચિત્રાત્મક માહિતી અને ચાર્ટ તૈયાર કરવો. તો એ છે એ આપણી પ્રવૃત્તિ છે કે આપણા જિલ્લામાં એટલે કે રાજકોટમાં જે ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે એના વિશે આપણે એક ચિત્ર છે એ દોરવાનું છે અથવા તો એના ચિત્ર મેળવી અને ચાર્ટ તૈયાર કરવાનો છે. જેવા કે જસદણ નજીકનું હિંગોળગઢ પક્ષી અભયારણ્ય, લોકવિજ્ઞાન કેન્દ્ર, ગોંડલનું સ્વામિનારાયણ મંદિર, એ સિવાય રાજકોટમાં આવેલ કબા ગાંધીનો ડેલો છે, પછી જે રાજકોટનો પેલેસ છે, રાજકુમાર કોલેજ છે, એ બધા ઐતિહાસિક થયા. તો આવી રીતે અલગ અલગ જે સ્થળ છે એના ચિત્રનો ચાર્ટ આપણે તૈયાર કરી શકીએ છીએ. તમારા જિલ્લામાં આવેલ એકમમાં દર્શાવ્યા સિવાયના બંધ અને અભયારણ્યો વિશે માહિતી મેળવો. તો આપણે લાલપરી તળાવ છે એની વાત કરી દીધી. તો આપણે આપણા જિલ્લા સિવાય અન્ય જિલ્લાની વાત કરવાની છે. તો આપણે અમદાવાદની જ વાત લઈએ કે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલું ગુજરાતનું સૌથી મોટું અને અદ્ભુત પક્ષી અભયારણ્ય એવું નળ સરોવર ભારતભરમાં પ્રખ્યાત છે. શિયાળામાં દેશ વિદેશના વિવિધ પ્રકારના પક્ષીઓ ત્યાં મોટી સંખ્યામાં આવે છે, 3-4 મહિના નિવાસ કરે છે અને પાછા પોતાના દેશમાં ચાલ્યા જાય છે. લગભગ 120 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા નળ સરોવર જળ વિસ્તારનું દૃશ્ય મનોરમ્ય છે. નળ સરોવર અમદાવાદથી 72 કિલોમીટરના અંતરે આવેલું છે.
આ નોટિફાઇડ પક્ષી અભયારણ્યમાં નાના મોટા કુલ 300 બેટ આવેલા છે. વર્ષે લગભગ 2 લાખથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. નળ સરોવરમાં વિવિધ પક્ષીઓની 210 જાતિઓ આવે છે. તેમાં ફ્લેમિંગો, પેલિકેન, કૂટ, બતક, સારસ કુંજ, રાજહંસ, બગલા વગેરે મુખ્ય જાતિઓ છે. 76 જાતિ વિવિધ જળચર પ્રાણીઓની છે. નળ સરોવરનો ઉદ્ભવ ખાડી એટલે કે નાળમાંથી થયેલો છે. લાખો વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર બેટ હતો અને ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એક ખાડીથી જોડાયેલા હતા. કાળક્રમે આ બંને છેડા નદીના મુખ પ્રદેશમાં કાપથી પુરાવા માંડ્યા અને વચમાં ખાડીનો જે ભાગ રહ્યો તેને નાળ એટલે કે નળ સરોવરથી ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ તો આ બધી નળ સરોવર વિશેની માહિતી હતી. હવે આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તમારા જિલ્લામાં આવેલા એકમમાં દર્શાવ્યા સિવાયના બંધ અને અભયારણ્ય વિશે છે આપણે માહિતી મેળવવાની હતી, તો એ માહિતી છે એ આપણે અહીં મેળવી લીધી. હવે આગળ જોઈએ તો વિવિધ તાલુકામાં ભરાતા અન્ય મેળાના જે સ્થાન છે અને વિશેષતાઓ છે એના અંગે માહિતી મેળવી અને એનો ચાર્ટ તૈયાર કરવાનો છે. તો આપણા રાજકોટમાં માત્ર 2 જ મેળા ભરાય છે, તો ઉર્સનો મેળો અને જે આઠમનો મેળો છે એ ભરાય છે, તો એના વિશે આપણે લખવાની કંઈ જરૂર છે નહીં. હવે આગળ જોઈએ તો તમારા જિલ્લામાં વિકસેલા ઉદ્યોગો તથા કાચા માલની વિગતો છે એ એકત્ર કરવાની છે. તો છે આપણા જિલ્લામાં મુખ્યત્વે સુતરાઉ કાપડ, ઇજનેરી ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રંગરાસાયણ ઉદ્યોગ, સુપર ફોસ્ફેટ ખાતર ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ, હોજીયરી ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, લોખંડ પોલાદ, ઓટોમોબાઈલ્સ અને ખેત ઉદ્યોગ અને કાગળ ઉદ્યોગ જેવા અલગ અલગ ઉદ્યોગો વિકસેલા છે. તો એમાંથી થોડા ઉદ્યોગ છે એના કાચા માલની આપણે વાત કરીએ તો એક સુતરાઉ કાપડ ઉદ્યોગ લઈએ તો સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ અમારા જિલ્લાનો મુખ્ય ઉદ્યોગ છે. રાજકોટ અને એની આજુબાજુના વિસ્તારમાં આ ઉદ્યોગનો વિકાસ થયેલો છે. સુતરાઉ કાપડ બનાવવા માટે શેની જરૂર પડે તો કે રૂની જરૂર પડે અને આજે છે રાજકોટ એમાં કપાસ લોઢવાના જીન આવેલા છે. તો આવી રીતે આપણે જે છે એ અલગ અલગ પ્રકારના જે ઉદ્યોગ છે એની માહિતી મેળવી શકીએ. તો એમાંથી એક લઈએ ખેત ઉદ્યોગ. તો ખેત ઉદ્યોગ છે તો રાજકોટ જિલ્લાના દરેક ગામડામાં ઋતુ પ્રમાણે ખેતીના વિવિધ પાક લેવામાં આવે છે. ખેત પેદાશોથી જિલ્લાનો આર્થિક વિકાસ સારો થાય છે અને અહીંની ખેત પેદાશોનો નિકાસ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ફળ શાકભાજીની વાડીઓ દ્વારા પણ ખેત ઉદ્યોગને વધુ ને વધુ વિકાસ થતો જાય છે. હવે એ સિવાય છે એ ઘણા બીજા પણ પ્રકારના ઉદ્યોગો આવેલા હોય છે, જેમ કે આઈસ્ક્રીમના છે, પછી ચા બનાવવાના છે, મસાલા હોય તો એને લગતા, કોઈ ખાદ્ય તેલ છે તો એના લગતા, સ્ટેનલેસ સ્ટીલને લગતા આવા ઘણા ઉદ્યોગો છે એ રાજકોટમાં વિકાસ પામેલા છે. એ સિવાય ગૃહ ઉદ્યોગ પણ હોય, જેમ કે પાપડ બનાવવાના છે, ભૂંગળા બનાવવાના છે, આવા અલગ અલગ પ્રકારના જે છે એ ગૃહ ઉદ્યોગ પણ રાજકોટ જિલ્લામાં આવેલા છે. હવે આગળ જોઈએ તો જિલ્લા પંચાયત અને તેના કાર્ય વિશે છે માહિતી મેળવવાની છે. તો હું માહિતીના વિશે આપું છું. તો સૌપ્રથમ છે જિલ્લા પંચાયતની રચના કેવી રીતે થાય ને એ સમજવાનું છે. તો સામાન્ય રીતે જિલ્લા પંચાયતના સભ્યોની સંખ્યા 31 થી 51 હોય. જિલ્લા પંચાયતની ચૂંટણી દર 5 વર્ષે થાય. તેના સભ્યોની સંખ્યા જિલ્લાની વસ્તીના આધારે નક્કી થાય છે. જિલ્લાની વસ્તીના આધારે પછાત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, ઓબીસી તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ માટે કેટલીક બેઠકો છે એ અનામત રાખવામાં આવે છે. જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાંથી 1/3 એટલે કે 1/3 ભાગની જે બેઠકો છે એ સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે. સામાન્ય રીતે જિલ્લા પંચાયતની કુલ સભ્ય સંખ્યા પ્રમાણે જિલ્લાના વિભાગો પાડવામાં આવે છે. દરેક વિભાગના નોંધાયેલા મતદારો તેના વિભાગના સભ્યને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે. જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં
ચૂંટેલા સભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. આ રીતે જિલ્લા પંચાયતની રચના થાય છે. હવે જિલ્લા પંચાયતના કાર્ય શું છે તો એના વિશે સમજીએ. તો કે જિલ્લામાં પીવાના પાણીની યોજનાઓ તૈયાર કરવી અને તેનો અમલ કરવો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, દવાખાના, પ્રસૂતિ ગૃહો વગેરે ખોલવા અને નિભાવવા, જિલ્લામાં રસ્તા બાંધવા અને નિભાવવા, પછી એ સિવાય પોતાના ઉપયોગ માટે જરૂરી મકાનો બાંધવા, વિવિધ પાકોની ઉત્પાદન વૃદ્ધિ માટે સંશોધન કાર્ય કરવા, બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વિતરણ કેન્દ્રો ખોલવા અને તેમના માટે ઉપયોગ માટે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવું, પશુ દવાખાના ખોલવા અને નિભાવવા, તળાવો અને બંધોની સિંચાઈની સગવડ છે એ પૂરી પાડવી, એ સિવાય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો રોપવા અને તેની દેખરેખ કરવી, જિલ્લામાં પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી તેમજ પ્રાથમિક શાળાઓ પર દેખરેખ રાખવી, જિલ્લામાં સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ કરવી તેમજ દુષ્કાળ, પૂર અને ધરતીકંપ જેવી કુદરતી આફતોના સમયે રાહત કાર્ય કરવા. એ પછીનો પ્રશ્ન છે કે જિલ્લા પંચાયતનો વહીવટ કોણ કરે છે એની વિગત મેળવવાની છે. તો લખીએ, જિલ્લા પંચાયતનો વહીવટ કરવા માટે રાજ્ય સરકાર જિલ્લા વિકાસ અધિકારી ની નિમણૂક કરે છે. જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતનો સઘળો વહીવટ કરે છે. તે જિલ્લા પંચાયત અને તેની વિવિધ સમિતિઓની બેઠકોના કામકાજની નોંધ રાખે છે અને તેને લીધેલા નિર્ણયોનો અમલ કરાવે છે. તે જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓના કામકાજ પર દેખરેખ અને અંકુશ રાખે છે. તે જિલ્લા પંચાયતનું કાર્યાલય સંભાળે છે. પંચાયતનું અંદાજપત્ર તૈયાર કરે છે અને હિસાબ રાખે છે. જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતો પર દેખરેખ રાખે છે અને તેમને માર્ગદર્શન આપે છે. આ રીતે જિલ્લા પંચાયતનો વહીવટ થાય છે. તો હવે એ પછીનો પ્રશ્ન છે કે તમારા જિલ્લાનો નકશો મેળવવાનો છે અને એમાં વિવિધ છે એ વિગતો દર્શાવવાની છે, જેમ કે જોવાલાયક સ્થળ, ધાર્મિક સ્થાનો, ઐતિહાસિક સ્થળ, અભયારણ્ય, મેળો, ઉદ્યોગ અને બંધ. આ બધું છે એ આપણે રાજકોટના નકશામાં લખવાનું છે. તો સૌ પ્રથમ ખાલી હું જોવાલાયક જે સ્થળ છે એના નામ આપી દઉં. તો કે જસદણ નજીક હિંગોળગઢ પક્ષી અભયારણ્ય, લોકવિજ્ઞાન કેન્દ્ર ગોંડલનું સ્વામિનારાયણ મંદિર. ધાર્મિક સ્થળ છે તો એમાં કબા ગાંધીનો ડેલો છે, પછી જે સ્વામિનારાયણ મંદિર છે એ પણ ધાર્મિક સ્થાનમાં આવી જાય, અને જે રાજકુમાર કોલેજ છે એ ઐતિહાસિક સ્થળમાં આવશે. ઐતિહાસિક સ્થળ છે એટલે કે ઇતિહાસને લગતા સ્થળ હોય એ સ્થળ છે આપણે આપણા નકશામાં દર્શાવવાના છે. એ સિવાય બંધ, તો જે આજી નદી ઉપર લાલપરી ડેમ પર જે બંધ બાંધવામાં આવ્યો છે એ દર્શાવવાનો છે. અભયારણ્ય, તો હિંગોળગઢ પક્ષી અભયારણ્ય એક જ આવેલું છે. મેળો, તો રાજકોટમાં ગોકુળાષ્ટમીનો મેળો અને વાંકાનેરનો જડેશ્વરનો મેળો. એ સિવાય ધોરાજીમાં ઉર્ષનો મેળો છે એ પ્રખ્યાત છે. ઉદ્યોગ જોઈએ તો સુતરાવકામ, રંગોટી કામ, ખાદ્ય તેલની મિલો, માટીકામ જેને પોટરી કહેવાય, ડીઝલ એન્જિન, યંત્ર સામગ્રી, પંપ, ઘડિયાળ અને ટાઇલ્સને લગતા જે આ ઉદ્યોગ આવેલા છે એ ઉદ્યોગ દર્શાવવાના છે. તો આ નકશો છે એ PDF સાથે આપી દેવામાં આવશે, એમાંથી જોઈ આપણે ખાલી નોંધ જ મેળવવાની છે. હવે એ પછીનો પ્રશ્ન છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે તમારા શિક્ષક પાસેથી માહિતી મેળવો. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 કિલોમીટર એટલે કે 2 માઇલ દૂર નદીમાં આવેલ સાધુ બેટ પર નવા ગામ એટલે કે કેવડિયા કોલોની નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર 20,000 ચોરસ મીટર છે અને તે 12 ચોરસ કિમી વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. 182 મીટરની ઊંચાઈ કે જેમાં 157 મીટર પ્રતિમાની અને પેડસ્ટલની 25 મીટર ઊંચાઈ સામેલ છે. આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ સ્મારકની જાહેરાત 2010માં કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આ સ્મારકનો પ્રારંભિક કુલ ખર્ચ 3,001 કરોડ અંદાજવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2014માં લાર્સ એન્ડ ટર્બો એ બાંધકામ રચના અને જાળવણી માટે સૌથી નીચી રકમનું ટેન્ડર ભર્યું હતું અને તેનો કરાર મંજૂર થયો હતો, જે 29,089 કરોડનો હતો.
સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામવી સુથાર દ્વારા કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર 2013ના રોજ બાંધકામ શરૂ કર્યું અને મધ્ય ઓક્ટોબર 2018માં તેનું બાંધકામ પૂરું થયું. 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતિ પર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું વિધિવત ઉદ્ઘાટન થયું અને જાહેર જનતા માટે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશેની થોડીક માહિતી હતી. અહીં છે કે આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ અને જેટલા પણ પ્રશ્ન પૂછ્યા છે એનું PDF તમને આપી દેવામાં આવશે. PDFમાંથી જોઈ અને બાકી બુકમાં આપણે દરેક પ્રશ્નના જવાબ લખવાના રહેશે.